ની અંદર આપણે સૌની આસપાસની અંદર પાંચ છ જળ એક જીવન છે તો આ વિશે આપણે એક પછી એક પાણીના જે સ્ત્રોતો હતા એ આગલા લેક્ચરની અંદર આપણે જોયું કે પાણીનો સંગ્રહ કરવા માટે આપણે શું શું કરવું જોઈએ પછી અમુક રાજ્યોની અંદર જે પાણી માટેની જે પૂજાઓ થાય છે એ વિશે જોયું ખેડૂતો પહેલો વરસાદ આવે ત્યારે એ વરસાદના વધામણા કરે છે અને આનંદ ઉલ્લાસ કરે છે એ પણ આપણે જોયું કે પાણી એ કેટલું મહત્વનું છે કે ટીપી ટીપે પાણી એ કિંમતી ગણાય છે હવે હવે પછીમાં આપણે જે કહાની એક આપણે વાત કરી હતી કે કહાનીની અંદર આપણે જોયું કે ઉત્તરાખંડના લોકો પાણીની કેવી પૂજા કરે છે કે પતિ પત્નીના મેરેજ થાય છોકરાના ત્યારે પતિ પત્ની ઝરણા કુવા વાવ અથવા નદી તરફ અને ઘરમાં નળની પૂજા પણ કરે છે એ પણ આપણે જોયું તો હવે હવે છે કે અત્યારના યુગની અંદર વર્તમાન સમયની અંદર આપણા ઘરમાં પાણી ક્યાંથી આવે છે અને આ પાણી આપણે કોણ આપે છે તે પણ જોયું કે નગરપાલિકા મહાનગરપાલિકા અને ગામડાની અંદર છે જે ગ્રામ પંચાયત જે સરપંચ જે વ્યવસ્થા કરે છે તે વિશે પણ આપણે જોયું હવે અહીંયા નગર મહાનગરપાલિકાનું એક પાણીના વેરા વિશેનું બિલ છે વેરો કેવો છે એની આખી એપોઇન્ટમેન્ટ નહીં આપી છે એ પણ આપણે જોઈએ તો આ બિલ તમને થશે કે બિલ કઈ ઓફિસેથી નીકળ્યું હશે હવે તાલુકામાં જુઓ કે મહાનગરપાલિકામાં જુઓ ઓફિસો તો ઘણી બધી છે ને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કલેક્ટરની પછી નગરપાલિકા વેરાની ઓફિસો તો તમને એમ થશે કે આ બિલ ક્યાંથી નીકળ કઈ જગ્યાએ કઈ ઓફિસમાંથી આવતા હશે એ પરફેક્ટ આપણને ખબર છે નહીં કે મામલતદારમાંથી આવે છે કે નગરપાલિકામાંથી આવે છે કે તાલુકા પંચાયતમાં આવે છે તો એ માટે અહીંયા આપણે પ્રશ્ન પૂછ્યા છે કે બિલ કઈ ઓફિસમાંથી પસાર થાય છે શું તમને પાણીનું બિલ ઘરે આપી જાય છે ક્યાંથી મોકલવામાં આવે છે તે શોધી કાઢો પાણીનું બિલ જે વેરો છે એ ત્યાંના માણસો છે એ આપણે ઘરે દેવા આવે છે અને કઈ રીતના દેવા આવે છે તે પણ અહીંયા કીધું છે હાઇડ્રોલિક વિભાગ સાથે સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશન કેમ લખેલું છે તે વિશે તમે વિચારો બિલ કોના નામ ઉપર છે તો બિલ તો દસ્તાવેજ છે અને વ્યક્તિનો નામ ન હોય એ વ્યક્તિના નામનો જ બિલ નીકળે છે કે ઘરમાં પાંચ છ સભ્ય હોય તો એ પાંચ છ સભ્યમાંથી કોઈ પણ વ્યક્તિનું નામ લેવામાં આવતું નથી દસ્તાવેજની અંદર જે વ્યક્તિનું નામ હોય એ વ્યક્તિના નામના જ બિલ બહાર પડે છે પાણીનો ભાવ જુદી જુદી કોલોનીમાં જુદો જુદો હોય છે તમારા વડીલને પૂછો જો દરેક બિલની રકમ એક સરખી હોતી નથી તો કે શા માટે અમુક એરિયામાં હાઈ લેવલ એરિયા હોય કે અમુક નીચાણવાળા મધ્યમ વર્ગના હોય અમુક ખાવ નીચી વસ્તી ધરાવતા અથવા કે નીચાણ વિસ્તાર જે કહેવાય છે ગરીબ વર્ગ જેને કહેવાય છે એવા વિસ્તારમાં પાણીના બિલની રકમ ઓછી હોય છે હાઈ લેવલ ઉચ્ચ મકાન ધરાવતા લોકો એટલે કે પૈસાદારના લોકોના સોસાયટીઓમાં બિલનું પ્રમાણ થોડું વધુ હોય છે આમ જુદા જુદા વિસ્તારમાં લોકોને પાણી લાવી આપવા માટે સખત મહેનત કરે છે કોણ મહેનત કરે છે તો કે નગરપાલિકાવાળા મહાનગરપાલિકાવાળા જૂના તરા નાળા વગેરે તે બંધાવે છે અને નવા પણ બનાવે છે એક સમૂહ જેનું નામ હતું તરુણ ભારત સંઘ અને તેને ડટકીબાઈને કેવી રીતે મદદ કરી હતી હવે આ બધી વસ્તુ પહેલાં તો કોણ કરે છે તળાવ બંધાવા તળાવ પાણી છે એ પાણીને રોકવા માટે શું કરવું જોઈએ નારા બંધાવા આ તે એ બધું કોણ કરે છે તો કે નગરપાલિકા નગરપાલિકા પછી નદીઓ છે એના ચેક ડેમ બાંધવા ડેમ બાંધવા તો આ બધું કામ કોણ કરે છે તો કે એ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન યા નગરપાલિકા કરે છે તો પહેલાના ભારતની અંદર એક વસ્તુ એવી હતી કે તેનું નામ તરુણ ભારત સંઘ એવું નામ આપવામાં આવ્યું હતું એક જ નામ હતું તરુણ ભારત સંઘ આ ભારત સંઘ ઉપરથી એને જે એક કહાની જે યાદ આવી હતી એક બેન છે માજી છે એનું નામ છે ડડકી માઈ રાજસ્થાનમાં અલવર જિલ્લાના એક ગામમાં રહે છે અને
તે સ્ત્રીઓને આખો દિવસ ઘર અને પ્રાણીઓની સંભાળ રાખવામાં વિતાવવો પડે છે. જો રાજસ્થાનનું એક અલમીરા ગામ છે, એ ગામની અંદર આ માજી આખો દિવસ સંભાળ રાખવા માટે ઘરે રહેવું પડે છે. કોણે? તો કે પ્રાણીઓને. અને ઘણી વખત તેઓને પ્રાણીઓ માટે કૂવામાંથી પાણી ખેંચતા આખી રાત થાય છે, અને ઉનાળામાં જ્યારે કૂવા સુકાઈ જાય છે ત્યારે તેઓને ગામ છોડી દેવું પડે છે. ડટકી માએ આ સમૂહ વિશે સાંભળ્યું અને મદદ માટે પૂછ્યું. ગામના લોકો આ સમૂહના સભ્યો સાથે મળીને તળાવ બંધાવ્યું, જેથી પ્રાણીઓ માટે ખોરાક અને પાણીની મુશ્કેલી હવે ઓછી થઈ ગઈ છે. લોકોએ વધારે દૂધ મળતું થયું, તેઓની કમાણીમાં વધારો થયો. આ ડટકી માઈ હતા, એને આખો દિવસ જ્યારે લોકો સીમમાં જતા રહે છે ત્યારે ઘરના પ્રાણીઓ માટે રાત ને દિવસ ઘરે રહેવું પડતું, અને એના માટે પાણીની વ્યવસ્થા કરવી પડતી હતી. કૂવા વાવમાંથી આખો દિવસ પાણી સિંચી સિંચીને એ પ્રાણીઓને પાણી પીવડાવતા હતા. તો એક દિવસ એવો સમય આવ્યો કે ગામના બધા લોકોને ભેગા કરીને તેને ગામમાં વાતની જાહેર કરી, અને બધાએ સાથે માની જે વાત હતી એ સાંભળી અને બધાએ સાથે મળીને એ પ્રાણીઓ માટેનું એક ઊંડું તળાવ બનાવ્યું, અને એમાં પાણીનો વરસાદ આવ્યો ત્યારે તળાવ છે એ પાણીનો સંગ્રહ થયો, અને આથી આ ડેટકીમાંની જે મુશ્કેલી હતી એ દૂર થઈ ગઈ. પ્રાણીઓ બધા પશુ પંખીઓ અને પ્રાણીઓ એ ત્યાં તળાવે પાણી પીવા લાગ્યા. તો આ ઉપરથી આપણને ખબર પડી કે તળાવ બંધાવો, નદીઓ નાળા બંધાવા, આ બધી વસ્તુ એક આ કિસ્સા ઉપરથી આપણને ખબર પડે છે. ચાર ગામની કથા આ પુસ્તકમાંથી આપણને મળી છે. કોઈ સમાચાર પત્રમાં આવા સમાચાર ક્યારે બાદ વાંચ્યા છે? લોકો તેમની પાણીની પરેશાનીનો ઉકેલ કેવી રીતે લાવે છે? શું તેઓ કોઈ જૂના તળાવ કે વાવનું સમારકામ કરી તેનો ઉપયોગ ફરી કરે છે? આ બધું કામ કોણ કરે છે? નગરપાલિકા, તાલુકા પંચાયત લોકો. હવે પાના નંબર તમે પાછળ જુઓ તો સાઈડ ઉપર અહીંયા પાણી પાણી વિશે આપણે ઘણું બધું જ ધીરે 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 શીખ્યા. પાણીના જે સૂત્રો છે એ પણ આપણે અહીંયા શીખવાના છે કે પાણી કેવી રીતે આવે છે, પાણીના મૂળ સ્ત્રોતો ક્યાં છે, પાણીના જે ચાર સ્ત્રોતો છે એ જોયા, પાણી ક્યાંથી ક્યાંથી મળે છે, પાણી કેવી રીતના આપણને ઉપયોગી છે, બધાને માનવો પશુ પંખી અને પ્રાણીઓ અને વૃક્ષોને એ વિશે જોયું. હવે અહીંયા આપણે પાઠ છ એ અહીંયા પૂરો થાય છે. તો હવે એની પછીનો પાઠ છે એ પાણી સાથેનો જ છે. જુઓ તમે એ પાઠ પણ એવું છે કે પાણી સાથેના પ્રયોગો પાઠ છે. પાણી તો આપણે બધી જગ્યાએથી સંગ્રહ કરવાનું જે રીત હતી તે શીખી ગયા, પરંતુ એ પાણી સંગ્રહ કર્યા પછી એ વસ્તુ પાણીની અંદર શું ડૂબે છે અને શું તરે છે, કે પાણીની અંદર કઈ વસ્તુ નાખવાથી તે ડૂબી જાય છે અને કઈ વસ્તુ નાખીએ છીએ તો એ વસ્તુ તરે છે, એ વિશે આજે અહીંયા આપણને અલગ અલગ પ્રકારના પ્રયોગો આપ્યા છે. તો મિત્રો ત્યારથી જુઓ, સેજલ સાંજના જમવાની રાહ જોતી હતી, અને જમવામાં તેના મનપસંદ પૂરી અને બટેટાનું તીખું તીખું શાક હતું. સેજલ તેની માતા પૂરી વણીને ગરમ તેલમાં મૂકી છે અને તે જોતી હતી. તેને જોયું કે પેલા પૂરી કડાઈના તળિયા સુધી ડૂબી ગઈ અને જમી તે ફૂલી તે ઉપર આવી અને તેલ ઉપર તરવા લાગી. સેજલની મમ્મીએ જે પૂરી બનાવી હતી તે પૂરી એને મમ્મીએ કડાઈની અંદર તેલ હતું એ તેલની અંદર પૂરી નાખી, અને જેવી પૂરી નાખી એટલે પૂરી કડાઈની અંદર છેક નીચે જતી રહી, નીચેથી તરત ફૂલીને ઉપર આવી.
આ બધું સેજલે જોયું આમ એક પછી એક પૂરીઓ કડાઈની અંદર તેલની અંદર એના મમ્મી નાખતા ગયા અને એક પછી એક પૂરી ફૂલીને દડા જેવી થઈને એના મમ્મી જારા વાટે બહાર કાઢે છે આ જોઈ સેજલે લોટની કણક લીધી અને તેના લુવા બનાવવા લાગી તેને તેના ચપટા કર્યા અને પાણી ભરેલી વાટકીમાં નાખ્યા અરે તે તો તરિયા સુધી ડૂબી ગયા અને ત્યાં ને ત્યાં જ રહ્યા આ જોતી હતી ને સેજલ તો સેજલને તરત જ વિચાર આવ્યો કે મમ્મીએ પૂરી બનાવી તેલમાં નાખી તો નીચે જઈને પાછી ઉપર આવી અને ફૂલીને દડો થઈ તો તરત જ સેજલે લોટના લુવા લીધા અને લોટના લુવા એને એક પાણી ભરેલા ગ્લાસની અંદર નાખ્યા જેવા ગ્લાસની અંદર નાખ્યા લુવા એ ભેગા ગ્લાસમાં લુવા નીચે ને નીચે ગયા ઉપર આવ્યા નહીં હવે તમે વિચારો કે સેજલે ફૂલેલી પૂરી પાણીની વાટકીમાં મૂકી તો શું તે તરસે કે ડૂબશે સ્ટીલની થાળી પાણી પર મૂકો તે ડૂબશે કે તરસે ચમચી મૂકો તો શું થશે પ્લાસ્ટિકની બોટલનું ઢાંકણ પાણી ઉપર તરસે કે ડૂબશે જો અહીંયા ચમચી કીધું તો ચમચી તો વજનદાર છે ને તમે નાખશો એ બેગી અંદર ડૂબી જવાની છે પછી પ્લાસ્ટિકનું ઢાંકણ તો એ પાણીમાં તરસે શા માટે વજનમાં હલકું છે એટલે અંદર જશે નહીં આમ સાંજે સેજલ નાવા ગઈ ત્યારે તેની માતાએ બોલાવી તે જ સમયે તે બહાર આવી સેજલે સાબુ ફરી પાણીમાં પાડી દીધો હવે સેજલને પેલા લુવાની વાત યાદ આવી એટલે એને પાણીની અંદર જે ડોલ હતી ડોલની અંદર સાબુની ગોટી નાખી દીધી અને બહાર કાઢે અને સાબુદાણીમાં મૂકી સાબુ પાણીમાં નાખી દીધો પેલા એને ખબર પડી કે સાબુ છે એ પાણીમાં તરતો નથી એટલે અંદર ડૂબી ગયો ડૂબી ગયા પછી પાછો હાથથી બહાર કાઢ્યો પછી એને બીજી વાર એક પ્રયોગ કર્યો તો કે સાબુદાણીની અંદર સાબુ મૂકીને એ સાબુદાણી સહિત આખી સાબુદાણી સાબુ સહિત ડોલની અંદર ડૂબાડી દીધી તો ડોલની અંદર સાબુ ડૂબી ગયો અને સાબુદાણી હતી એ ઉપર તરવા લાગી આમ એક પછી એક એને પ્રયોગ કર્યા તો કે પાણી પર તરવા લાગી સેજલે ધીમેથી સાબુને સાબુદાણીમાં મૂક્યો અને સાબુદાણીમાં સાબુ મૂકતા છતાં તે તરતી જ રહી સાબુદાણીમાં ફરીવાર સાબુ મૂક્યો તો પણ સાબુદાણી તરતી હતી કારણ કે સાબુદાણી હતી એ પ્લાસ્ટિકની હતી પાણીનો ઘટના એટલે કે પાણીની માત્રા એને ઘટાડી નાખી જેથી કરીને સાબુદાણીમાં સાબુ હોવા છતાં તે ડૂબતું નથી શું તમે જોયું કેટલીક વસ્તુ પાણી ઉપર તરે છે જ્યારે કેટલીક વસ્તુ આપોઆપ ડૂબી જાય છે આવું કેમ થાય છે અહીંયા આપેલી કવિતા થોડા આવા જ પ્રશ્નો ઊભા કરે છે હવે આપણને એક નાનકડી પાણી વિશેની કવિતા આપી છે કે એ પાણીની કવિતા છે તેમાં સમજાવે છે કે કઈ વસ્તુ તરી જાય છે અને કઈ વસ્તુ ડૂબી જાય છે તો આવું કેમ બને છે પ્રશ્ન પૂછ્યો આવું કેમ બને છે લાકડાની હોડી પાણીમાં તરસે સોય ડૂબી જશે આવું કેમ થતું હશે મને વિચારવા દો લોખંડનું જહાજ પણ તરસે તે મારી હોડીથી વજનદાર છતાં પણ આવું કેમ બને શું કે છે કે લાકડાની હોડી છે એ પાણીમાં તરે છે આપણે દરિયામાં જુઓ લાકડાની હોડી પાણીમાં તરે છે સોય સો હોડી કરતા પતલામાં પતલી સોય પાણીમાં નાખ્યા ભેગી ટાંચડી સોય આ બધું ડૂબી જાય સ્કીલી આવું કેમ બનતું હશે લોખંડનો મોટામાં મોટું જહાજ જેને કે કેટલા ટન વજન મારું તો કે એ તરે છે પણ હોડી વજનદાર હોવા છતાં તે પણ ડૂબી જાય છે શા માટે આવું બને છે હવે સોય તો પાંદડા જેવી હલકી પીન જેવી પાતરે તરત જ ડૂબી જશે આવું કેમ બનતું હશે મને વિચારવા દો શિશિર શોભન હાસ્તાના ચકમક 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 જો આ બાળક છે ને આ બધું રાત સુધી વિચારા રાખે છે
કે અવડું મોટું જહાજ જે લોખંડનું છે એ પણ ડૂબતું નથી તો આ મારી નાનકડી પતલી એવી સોય શા માટે ડૂબી ગઈ એ એક પછી એક વિચાર કરવા લાગે છે હવે નીચે જો બીજો પ્રયોગ આપ્યો છે કે દરેક જૂથને એક મોટું પાણી ભરેલું વાસણ અને કોષ્ટક પ્રમાણે આ જોવાનું છે દરેક વસ્તુ એક પછી એક પાણીમાં મૂકો અને અવલોકન કરો પાના નંબર 62 ઉપર આપણો આ કોષ્ટક છે એ કોષ્ટકમાં બધાએ ધ્યાનથી જોવાનું છે જુઓ હવે પાણીમાં મૂકવાની વસ્તુઓ કેટલી છે પ્રયોગ કરતા પહેલાનું અનુમાન કેવું છે અને પ્રયોગ કર્યા પછી તેનું તારણ અથવા કે નિર્ણય શું આવે છે એ જોવાનું છે તો એ કોષ્ટક છે એ આપણે અહીંયા જુઓ તો ખાલી વાડકી વાડકીમાં એક પછી એક 6-7 નાના પથ્થરો મૂક્યા પછી બીજું લોખંડની ખીલી અને ટાંકણી પિન અને દિવાસી એ પણ જોયું પ્લાસ્ટિકના ઢાંકણ સાથેની ખાલી બોટલ પાણીથી અડધી ભરેલી બોટલ અને પાણીથી આખી ભરેલી બોટલ એલ્યુમિનિયમના બરફ તો કે દવાના પેકિંગમાંથી જે બનાવવામાં આવે છે દવા ઉપર જે ઢાંકણાઓ છે એલ્યુમિનિયમના હોય છે એ બરફનું જે અહીંયા પ્રયોગ કીધો છે બરફને પહેલાં ખોલો અને પછી એને ફેલાવો ફેલાવો એટલે કે પોરું કરવું બરફને જોરથી દબાવી ગોળો બનાવો કપ જેવા આકારમાં આ બરફ લ્યો એની પછી એક સાબુ લ્યો પ્લાસ્ટિક અને પ્લેટમાં એ સાબુને મૂકી રાખો અને છેલ્લે છે બરફનો ટુકડો આ બધા વિશે એક પછી એક અહીંયા આપણે પ્રયોગ કરવાના છે પરંતુ આ પ્રયોગ આપણે હમણાં કરવા નથી જ્યારે આપણી સ્કૂલ ખુલશે ત્યારે આ વસ્તુ શક્ય હશે તો આપણે આ પ્રયોગ અહીંયા હાજરી રૂબરૂ તમારી હાજરીમાં જ કરવાના થશે હવે પાના નંબર તમે 63 ઉપર જુઓ તો શું આ જાદુ શું છે એવો એક અહીંયા નાનકડી એવી બાળકી જાદુ વિશેનું અહીંયા એક વાર્તા લઈ આવી છે તો એ વાર્તાના આધારે આપણને શું શીખવા શીખડાવે છે એ જોવાનું છે સેજલ સવારે ઉઠી ત્યારે તેની માતાને તાવ હતો પિતાએ થોડી ચા બનાવી અને માતાને દવા આપવા ગયા તેમને સેજલને કહ્યું તું થોડા ઈંડા બાફી દે પાણીમાં થોડું મીઠું પણ નાખજે હવે એની મમ્મીને જ્યારે તાવ આવ્યો છે ત્યારે એના મમ્મીને એના પપ્પા કહે છે કે માતાને તાવ આવ્યો છે એટલે કે સેજલ બેટા તું ઈંડા બાફી રાખજે પાણીમાં અને પાણીમાં થોડુંક મીઠું લઈને નાખી દે સેજલે વાસણમાં પાણી લીધું ભૂલથી તેને પાણીમાં ખૂબ જ વધારે મીઠું નાખી દીધું જો સેજલે પાણી તો લીધું પણ પાણીની માત્રા જેટલું મીઠું નાખવાની બદલે મીઠું વધારે નખાઈ ગયું અને તે ઉપર આવવા લાગ્યા અને પાણીમાં તરવા લાગ્યા એક પ્યાલામાં થોડું પાણી લો તેમાં એક લીંબુ મૂકો અને પાણીમાં અડધી ચમચી મીઠું નાખતા રહો તમારા લીંબુને પાણીમાં તરવા સમક્ષ છો હવે એક ગ્લાસ લીધો છે ગ્લાસની અંદર એક લીંબુ લીધું છે પાણી અડધી અડધી ચમચી એ આખો ગ્લાસ નથી ભર્યો જુઓ તરીયેથી બબે ચમચી પાણી નાખી અને બબે ચમચી પાણી નાખતા નાખતા એ લીંબુ જે નાખ્યું હતું એ લીંબુને અંદર ધીરે ધીરે તરવા લાગ્યું પણ તમે વિચાર કરો ગ્લાસમાં સાવ ઓછી માત્રામાં પાણી હોય તો લીંબુ ક્યાંથી તરવાનું છે ને પરંતુ પાણીની માત્રા જેમ જેમ વધતી ગઈ તેમ તેમ લીંબુ ઉપર આવવા લાગ્યું અને વધુ પ્રમાણમાં ગોળ પડતું થઈ ગયું અહીંયા લીંબુ મીઠાવાળા પાણીમાં તરે છે જો અહીંયા પ્રયોગ થયો મીઠાવાળું પાણી હોય તો લીંબુ ગ્લાસની સપાટીએ કે નીચે પોગતું નથી પરંતુ સાદું પાણી હોય તો લીંબુ ઠેર નીચે જતું રહે છે હવે પાછું અહીંયા એક કહાની આપી છે મૃત દરિયો એટલે કે પાઠમાં તમે વાંચો તો અહીંયા આપણે નાનકડા નાનકડા ઘણા બધા કિસ્સા અને પ્રયોગો આપ્યા છે એ ઉપરથી જ આખા પાઠ અહીંયા તૈયાર થયા છે તો બધા સાગર અને દરિયાનું પાણી ખારું જ હોય છે તમને અને મને બંનેને ખબર છે કે દરિયાનું પાણી ખારું જ હોય છે બધા સૌથી ખારો મૃત દરિયો છે મૃત એટલે વધારે વધારે ખારું પાણી જુઓ તો એ દરિયાનું છે અનુમાન કરવાનું છે કે લીટર પાણીની અંદર 300 ગ્રામ મીઠું શું તમે આટલું ખારું પાણી ચાખી શકવાના છો એક લીટર એટલે આપણા ઘરે દૂધ આવતું હોય એટલું એક લીટર પાણી લેવાનું અને 300 ગ્રામ મીઠું હવે તમે એટલું અંદર મીઠું નાખ દો પાણીની માત્રા ખાલી 200 ગ્રામ પાણી વ
વધારે છે અને મીઠું એટલું ઓછું છે તો એ પાણી શું આપણે પી શકીએ કેવું રસપ્રદ કે જે માણસને તરતા ન આવડતું હોય તે પણ આ દરિયામાં ડૂબતા નથી જો પાણીની માત્રા કરતા મીઠાની માત્રા વધારે હોય તો અહીંયા એમ કહેવામાં આવે છે કે દરિયામાં જે લોકોને તરતા ન આવડતું હોય ને તે પણ ડૂબતા નથી જેમ પાણીમાં સુવે તેમ તેમ તરવા લાગશે તમે લીંબુને ખારા પાણીમાં તરતું જોયું તે યાદ રાખવાનું છે પાણી ખારું પાણી બનાવ્યું અને ખારા પાણીની અંદર લીંબુને આપણે અહીંયા જોયું એ યાદ રાખવાનું છે દરિયાનો પ્રયોગ મીઠા સાથેનો લીંબુ સાથે મીઠાનો પ્રયોગ આ એક પછી એક પ્રયોગ આપણે અહીંયા આપણે જોઈએ છીએ અને ચકાસીએ છીએ તો બને ત્યાં સુધી આ બધા જ પ્રયોગ સામાન્ય છે દરિયાનો પ્રયોગ કદાચ ઘરે ન થાય પણ લીંબુનો પ્રયોગ તો મિત્રો ઘરે આપણે આજથી સાંજે શરૂઆત કરી દેજો ગ્લાસ લઈને બે ચમચી પાણી નાખવાનું પાછું મીઠું નાખવાનું પછી હલાવવાનું કા એક એક બાઉલની અંદર પાણી થોડુંક લઈને એમાં ઝાઝું મીઠું નાખીને તમે ગ્લાસની અંદર ચમચી ચમચી પાણી નાખતા જજો અને લીંબુ અંદર મૂકી દેજો જેથી કરી લીંબુનો પ્રયોગ તમને તરત ખ્યાલ આવી જશે કે આ ખારું પાણી અને લીંબુ વચ્ચે શું પ્રક્રિયા થઈ છે તે હવે શું ઓગળે છે ને શું નથી ઓગળતું રવિવારે સેજલનો પિતરાઈ ભાઈ વિકાસ તેના ઘરે રમવા આવ્યો આવ્યો એટલે તરત જ તેને કાકીને તેના મનપસંદ શકરપારા બનાવવાનું કહ્યું જો દ્રાવ્ય વસ્તુઓ દ્રાવ્ય દ્રાવ્યની અંદર પાણી તેલ કેરોસીન દૂધ આ બધું દ્રાવ્ય છે તો દ્રાવ્ય એટલે કે પાણી તો પાણીની અંદર કઈ કઈ વસ્તુ આપણે નાખી કે ઓગળી જાય છે કઈ વસ્તુ એવી છે કે પાણીમાં નાખ્યા છતાં તે ઓગળી શકતી નથી સેજલના મમ્મીએ શકરપારા બનાવ્યા હતા અને તું એને મદદ પણ કરતી હતી બે પ્યાલા જેટલું પાણી લીધું અને તેમાં એક વાટકી ખાંડ નાખી તે ઓગળે નહીં ત્યાં સુધી ચમચીથી હલાવજે વિકાસે વિચાર્યું કે મને આ કામ ઝડપથી કરી લેવા દો પછી હું ટીવી જોઈશ વિકાસને ખાંડ ઝડપથી ઓગળે તેની થોડી રીતો પણ અહીંયા બતાવી હતી હવે તમે ધ્યાનથી જુઓ તો દરિયા વિશેની વાત છે એ તમે એકવાર ધ્યાનથી વાંચો તો હવે બધાએ વાંચી લીધું હશે બરોબર ને હવે પાના નંબર 64 ઉપર જુઓ તો ચાર મિત્રોનું એક જૂથ બનાવેલું છે આ જૂથની અંદર પ્રયોગ કરવાનો છે પ્રયોગની અંદર 4-5 ગ્લાસ વાટકીઓ ચમચીઓ અને પાણી અને કોષ્ટકમાં બતાવેલી બધી જ વસ્તુઓ આપણે લેવાની છે તો પાણીની અંદર એક પછી એક વસ્તુ એક પ્યાલાની અંદર ઓગળવામાં મૂકવાની છે તો અવલોકન કરીને કોષ્ટકની અંદરનું જે ખાણું છે એ આપણે અહીંયા બતાવવાનું છે તો કે મીઠું તે મીઠું છે તે પાણીમાં ઓગળ્યું કે નહીં તો કે હા 2 મિનિટ રાખ્યા બાદ શું થયું તો કે 2 મિનિટ રાખ્યા બાદ મીઠું પાણીમાંથી સાવ ઓગળી ગયું છે અને પાણીનું જે ઓરિજિનલ જે પાણી જે હોય એની કરતાં સહેજ દોરું બની જાય છે માટી તો કે માટી છે એ પાણીમાં ઓગળી જઈને તળિયે બેસી જાય છે પછી ચોક પાવડર તે પણ પાણીમાં ઓગળી જાય છે પણ ઓગળતા તેને વાર લાગે છે 1 ચમચી દૂધ છે તો દૂધ છે એ પાણીમાં ઓગળતું નથી પણ પાણી સાથે મિક્સ થઈ અને બંનેનો એક રસ થાય છે અને તેલ છે એ પાણીમાં ઉકળતું નથી પણ પાણીની ઉપર તરે છે તેલ પાણીની અંદર પડતું નથી મીઠું પાણીમાં ઓગળ્યા પછી જોઈ શકો છો જો ના તો તમે કેમ તેનો મતલબ એવો થયો કે પાણીમાં મીઠું નથી જો તેમાં છે તો મીઠું ક્યાં ગયું જો પાણીમાં મીઠું તમે નાખ્યું છે તો ઓગળી જાય છે પાણી સાથે ભળી જાય છે પરંતુ પાણી સાથે ભરી ગયા પછી પાણીનો સ્વાદ પડી જાય છે પાણીનો સ્વાદ છે ખારો થઈ જાય છે અને પાણીની જે માત્રા છે માત્રા એટલે કે પાણીનો અંદરનો જે પાણીની મીઠું નાખ્યા પછી પાણીનો જે શુદ્ધ પાણી છે એ દોરા જેવું છે તમને લાગશે મીઠાવાળા પાણી અને ચોક પાવડરવાળા પાણીને થોડો સમય રાખ્યા બાદ શું તફાવત મળે છે
बन्ने प्रभाई ने काप काप कापर थी गारी ने सू छुट्टू पाड़ी सकाय छे ते वस्तु अहीं कीधी छे मीठू अने पाउडर चोखनो पाउडर छे ए बन्ने ने छुट्टू पाड़वा माटे जे प्रक्रिया करवानी छे ते अहीं आपणने कीधी छे હવે આ પ્રયોગ કરતા કરતા સેજલ્ય અને વિકાસ વચ્ચે બંને વચ્ચે દલીલ થઈ ગઈ દલીલ થઈ ગઈ એટલે ઝઘડો થઈ ગયો અને ઝઘડા થઈ ગયા પછી બંને સેજલને અનુભવ્યું કે તેલ પાણીમાં દ્રાવ્ય થતું નથી આપણે ચાર વસ્તુ બતાવી ચાર માંથી તેલ એવી વસ્તુ હતી કે પાણીમાં નાખ્યા પછી તે પાણી ઉપર એના ટીપા એના બૂંદ તરે છે વિકાસે તેની સાથે સંબંધ ન હતો તેને કહ્યું જો નાના પીળા ટીપા હજી પણ પાણી ઉપર જોઈ શકાય છે સેજલે કહ્યું કે ચાલો થોડીક વાર રાહ જોઈએ અને પછી જોઈએ શું વિચારો છો કે તે પાણીમાં દ્રાવ્ય થયું હશે તમે કેમ આવું વિચારો છો સેજલ અને વિકાસ વચ્ચે આ તેલ વિશેના બાબતમાં ઝઘડો થઈ ગયો તો એક કહે છે કે પાણીમાં તેલ છે એ મિક્સ નથી થતું એક કે પાણીમાં ઓગળતું નથી તો બંને વચ્ચે ઝઘડો થઈ ગયો અને બંને કહ્યું કે તેલ આપણે બે મિનિટ પછી એની પ્રક્રિયા જોઈએ પણ પ્રક્રિયા જોયા પછી તેલ ખાલી પાણીની સપાટી ઉપર રેલાઈ જાય છે ફેલાઈ જાય છે ઓગળતું નથી મિક્સ થતું નથી હવે ટીપા સેજેલે તેલના બે ટીપા તેના ટિફિન બોક્સના ઢાંકણા ઉપર નાખ્યા હવે બીજો પ્રયોગ સેજલે તેલના બે ટીપા લઈને ટિફિનના ઢાંકણા ઉપર નાખ્યા અને તેને આજુબાજુમાં તેને પાણીના બે ટીપા નાખ્યા અને બે ટીપા ખાંડના દ્રાવણના નાખ્યા તેને ઢાંકણું ત્રાસુ કર્યું તેને જોયું તો થોડા ટીપા ઝડપથી સરકીને નીચે આવ્યા જ્યારે બીજા પાછળ રહી ગયા હતા જો તેલના પાણીના ટીપા હતા ને એ એકદમ સરકી ગયા અને ટિફિનની અંદર આજુબાજુ ફેલાઈ ગયા પણ જ્યારે ખાંડના પાણીના જે ટીપા હતા તે સરકીને ક્યાંય ગયા નહીં તમે પણ આવું કરવા પ્રયત્ન કરો જો આ બધા પ્રયોગ સામાન્ય આપણે ઘર બેઠા કરી શકીએ છીએ ભલે આની જેવા આપણે ચોખ્ખું તારણ ન આપે પણ આ પ્રયોગ સામાન્ય છે આમાં કોઈ વસ્તુની સાધનોની જરૂર નથી બાર મિત્રો આ બધા પ્રયોગ આપણે ઘરે ધીમે ધીમે કરવાના છે ક્યું ટીપું આગળ નીકળી ગયું તે કેમ ઝડપથી નીકળી ગયું જો ખાંડના દ્રાવણનું ટીપું અને તેલનું ટીપું તો તેલનું ટીપું છે એ એકદમ આગળ નીકળી ગયું શા માટે કારણ કે એકદમ ચીકણું છે એકદમ લસરી ગયું ખાંડનું જે દ્રાવણ હતું ને ઘટ છે એટલે એને પસરતા બહાર લાગે છે પાણી ક્યાં ગયું અને પાણીનું ટીપું પાણી તો એકદમ હલકું ને શુદ્ધ અને ક્યાં ભેગું સરી ગયું એક વખત સેજલી માતાએ ચા બનાવવા માટે થોડું પાણી ઉકળવા મૂક્યું તે કોઈ કામમાં વ્યસ્ત થઈ ગયા તે વિશે ભૂલી ગયા તેને યાદ આવ્યું કે જોવા પાછા આવ્યા તો વાસણમાં ખૂબ જ ઓછું પાણી ભરેલું જોવા મળ્યું એક દિવસ મમ્મીએ ચા ગેસ ઉપર બાઉલમાં ચા મૂકી હતી અને ચા મૂકીને પાણીને ચાખણ નાખીને જતા રહ્યા ને યાદ ન આવ્યું કે મેં ચા મૂકી છે પરંતુ ધીમા ગેસે જ્યારે એને યાદ આવ્યું કે મેં ચા મૂકી છે તો યાદ આવતા જે આવીને રસોડામાં જુએ છે તો બાઉલમાંનું પાણી સાવ બળી ગયું હતું અને પાણીની માત્રા ઓછી થઈ ગઈ હતી તો વાસણમાં ખૂબ જ આવું પાણી ઓછું જોયેલું મળ્યું આવું શા માટે થયું હશે પાણી ક્યાં ગયું અલ્પેશ અને મહેન્દ્ર તેના ક્યાં ગયું એ વિશે સેજલે વિચારવાનું શરૂ કરી ગયું આ પાંચમો પ્રયોગ સેજલે પાંચ પ્રયોગમાંથી પસાર થાય છે એક પછી એક પ્રયોગ આપણને અહીંયા બતાવે છે હવે અલ્પેશ અને મહેન્દ્ર તેમના કેરીના પાપડ કેમ સૂર્યપ્રકાશમાં રાખતા હશે જો આપણે આગલા પાઠમાં જોયું ને બારે માસ કેરીઓ પાઠ ચોથો તો શા માટે આ કેરીના પાપડ છે એ સૂર્યપ્રકાશમાં રાખવા જોઈએ તો તમને મને બધાને ખબર છે એ પાપડ આપણે ઘરમાં સુકવીએ ભેજવાળા વાતાવરણમાં તો સુકાય નહીં અને સુકાય નહીં પ્લસ એ બારે માસ સારા પાપડ રહે નહીં અને બગડી જાય એટલે એને સૂર્યપ્રકાશની હાજરીમાં સૂકવવા પડે છે તમારા ઘરે કઈ કઈ વસ્તુઓ સૂર્યના તડકામાં સૂકવીને બનાવાય છે તે અહીંયા આપણને કીધું છે હવે પાના નંબર 65 ઉપર છે દાંડી યાત્રી જે ગાંધીજીએ આપણે કરી હતી દાંડી યાત્રા કુછ શેની કરી હતી મીઠાની એ વિશે આપણે જોવાનું છે બાર મિત્રો બે જ મિનિટ તમે
એવા ધ્યાન આપીને વાંચો તો હવે હું તમને પ્રશ્ન પૂછું છું. હવે તમે બધાએ દાંડી યાત્રાનું જે અવરોધ હતો એ વાંચ્યો હશે બરાબર ધ્યાનથી. હવે બીજું કે આ પાઠ અહીંયા આપણે પૂરો કરીએ છીએ તો આ પાઠની અંદર તમે જોયું કે પાણીના એક પછી એક જે પ્રયોગો હતા એ પ્રયોગો તમે જોયા, પરંતુ હવે અહીંયા પાઠ પાંચ છે તો બીજ એ તમે જોયો, પાઠ છ છે જળે જીવ એ પણ તમે જોયું. તો અહીંયા પાઠની અંદર છ છે, છ ના જે પ્રશ્નો હતા સ્વા પૃથ્વીની અંદર, પેલા મેં પાઠ છ ના જે ખાલી જગ્યા વિકલ્પો ખરા ખોટા ને જોડતા એ વસ્તુ તમને બુધવારના લેક્ચરમાં આપ્યું છે બરોબર, એટલે આવતીકાલના લેક્ચરની અંદર. તો હવે પછીના જે લેક્ચરમાં શુક્રવારે 25 તારીખ છે ત્યારે આ લેક્ચરની અંદર તમારે નાના પ્રશ્નો અને મોટા પ્રશ્નો એ સ્વા પોથીમાં સારા અક્ષરે લખવાના છે. અને એક ખાસ નોંધ કે જે બાળકો પાસે સ્વા પોથી નથી આવી, પાઠ્યપુસ્તક નથી આવ્યા, એ બધાએ ખરીદી લેજો વહેલી તકે, જેથી કરીને તમારે હોમવર્કમાં અથવા સ્વા પોથીમાં ક્યાંય પાછળ રહેવો નહીં. અસ્તુ. We'll be right back.